જો આપણે વાત કરતા હતા કે આ બંને પ્રક્રિયાઓ આપી હોય, એ બંને પ્રક્રિયાઓ માટે વેગના સૂત્ર આપ્યા હોય, એમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઉપર ઘાત આપી હોય, અહીંયા પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર કર્યો હોય, તો એ ઘાતનો સરવાળો કરીએ એટલે પ્રક્રિયાનો ક્રમ અહીંયા મળે છે. એ ક્રમ મળે છે અહીંયા દોઢ, અને અહીંયા એ ક્રમ મળે છે એક. મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કઈ, આ રહી. હવે અહીંયા એચ ટુઓની ઝીરો ઘાત લખી છે, તો અહીંયા શું લખી શકાય કે શૂન્ય ઘાતનો અર્થ શું થાય? એચ ટુઓની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ આધાર રાખતો નથી. શું થાય? શૂન્ય ઘાત એટલે એચ ટુઓની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ આધાર રાખતો નથી. કઈ રીતે થાય? તો દાખલા તરીકે આ વેગનું સૂત્ર છે, કેની કિંમત આપણે મૂકી શકીએ, આની સાંદ્રતાની ઘાત આપણે એક લેવાની, આની સાંદ્રતાની ઘાત ઝીરો લઈએ એટલે કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાતની કિંમત શું થઈ જાય? એક થઈ જાય. મતલબ આની સાંદ્રતા ગમે તેટલી વધારે કે ઓછી લઈએ તો પણ વેગ ઉપર એની કોઈ ઇફેક્ટ આવે નહીં, કારણ કે એની ઘાત કેટલી છે? ઝીરો. એની વાયની કિંમત ઝીરો છે. તો આમ શૂન્ય ઘાત એટલે એચ ટુઓની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ આધાર રાખતો નથી. હવે એક 105 પેજ ઉપર જોઈએ કે એમાં લખાણ સંબંધિત પ્રશ્ન આપે છે. બરાબર, લખાણ સંબંધિત પ્રશ્ન આપે છે. એ પ્રશ્નની અંદર આ જ વસ્તુ પૂછી છે, બહુ સિમ્પલ છે, જુઓ તમને હાલ જ આવડી જાય કે પ્રક્રિયા એ પ્લસ બી ટુની પદ માટે વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ આર બરાબર, આર મતલબ પ્રક્રિયાનો વેગ ગણવાનો, કે એ રેસ ટુ એક દૃત્યાંશ બી રેસ ટુ ટુ તરીકે દર્શાવીએ દર્શાવાય તો તો પ્રક્રિયાનો ક્રમ શું હશે? તો સીધી સીધી વસ્તુ કે પ્રક્રિયા ક્રમ બરાબર એક્સ પ્લસ વાય, એક્સની કિંમત એક દૃત્યાંશ, વાયની કિંમત બે, એટલે સીધો જવાબ 2.5 અથવા તો 3 દૃત્યાંશ. બરાબર, આ પ્રક્રિયાની સરખામણી કોની સાથે કરી દેવાની? આર બરાબર કે એ રેસ ટુ એક્સ ઇન્ટુ બી રેસ ટુ વાય સાથે સરખાઈ દેવાની, એટલે એક્સ અને વાયની કિંમતો તમને મળી જાય. એક્સ વાયની કિંમતો તમે અંદર મૂકો બરાબર, એટલે તમને એનો જવાબ મળી જાય. હવે આપણે કેમ બધા, હા હા સો બરાબર છો, બે પૂર્ણાંક એક દૃત્યાંશ એટલે 2.5 એટલે 5 દૃત્યાંશ હશે, સાચું. 3 દૃત્યાંશ એટલે 1.5 કહેવાય, અહીંયા 2.5 છે, 2 ઉપર 1/2 છે એટલે 5 દૃત્યાંશ હશે, રાઈટ. પ્રેક્ટિસ હશે. હવે આગળ વાત કરીએ પ્રક્રિયાના પ્રકારો. હવે આ જે મુદ્દો છે એ મુદ્દો તમને પુસ્તકમાં કોડો 4.3 આપ્યો છે એની નીચે આપી છે થિયરી, એ થિયરીની આપણે વાત કરીએ છીએ. બરાબર, લખાણ સંબંધિત પ્રશ્ન આપણે એક જ લીધો છે 4.3, 4.4 આપણે ચલાવવાનો બાકી છે. બરાબર, પણ આની લાઇનમાં આવતો હતો એટલે આપણે લઈ લીધો. હવે એ 4.3 પુસ્તકનો જે કોડો છે એના નીચે એક થિયરી છે, એ થિયરીની આપણે વાત કરીએ. પંખાનો અવાજ બહુ ડિસ્ટર્બ કરે, જો એની વાત કરીએ તો એ થિયરી બહુ સિમ્પલ છે, પણ બધું પુસ્તકમાં ભેગું ભેગું આપ્યું. પ્રક્રિયાઓના પ્રકારો, પ્રક્રિયાના પ્રકારો જોઈએ તો પહેલી પ્રક્રિયા છે, પ્રકાર છે પ્રાથમિક પ્રક્રિયા.
કોને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય? તો જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય તેને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. મતલબ એક જ સ્ટેપ માં પૂર્ણ થઈ જાય એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. બીજી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયા. જટિલ પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયાઓ કે જે એક કરતા વધુ તબક્કામાં પૂર્ણ થતી હોય તેને જટિલ પ્રક્રિયાઓ કહેવાય. એક કરતા વધુ સ્ટેપ હોય, મતલબ એક પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય, પછી મધ્યવર્તી નિપજ બને, પછી પાછી એમાંથી કોઈ બીજી નવી મધ્યવર્તી નિપજ બને, એમાંથી વળી કોઈ નવી મધ્યવર્તી નિપજ બને, અને એમાંથી પછી નિપજ બને. એટલે આ રીતે એક પછી એક તબક્કા થતા હોય અને તબક્કાને અંતે પૂર્ણ થતી હોય એવી પ્રક્રિયાઓને જટિલ પ્રક્રિયાઓ કહેવાય. પ્રાથમિક પ્રક્રિયાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય, બહુ ઓછી પ્રક્રિયાઓ પ્રાથમિક પ્રકારની એક જ સ્ટેપમાં પૂરી થઈ જાય. મોટાભાગની પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયાઓ હોય. પછી ત્રીજો એક પ્રકાર છે પ્રતિવર્તી પ્રક્રિયા. તમે ભણી ગયા સંતુલન ચેપ્ટરમાં રિવર્સિબલ પ્રક્રિયા જેને કહેવાય. રિવર્સિબલ પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકોમાંથી શું બને? નિપજો બને, અને નિપજોમાંથી શું બને? પ્રક્રિયકો બને. મતલબ આ પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા, આ પ્રક્રિયા પ્રતિગામી પ્રક્રિયા. પુરોગામી પ્રતિગામી પ્રક્રિયા બે ભેગી કરો એટલે પ્રતિવર્તી પ્રક્રિયાઓ થઈ જાય, રિવર્સિબલ પ્રક્રિયાઓ. પુરોગામી દિશા અને પ્રતિગામી દિશામાં થતી હોય એવી પ્રક્રિયા. ચોથો પ્રકાર બહુ જ અગત્યનો છે, એનું નામ છે પાર્શ્વ પ્રક્રિયાઓ. બહુ ઓછા આના વિશે વાત કરે છે, આના વિશે જાણે છે. જેને બુકમાં લખ્યું છે સાઇડ રિએક્શન, પાર્શ્વ પ્રક્રિયાઓ. એનું ઉદાહરણ આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કોને પાર્શ્વ પ્રક્રિયાઓ કહેવાય. એક ફિનોલ લઈએ, એ ફિનોલનું આપણે નાઇટ્રેશન કરીએ, તો નાઇટ્રેશન કરવાથી નાઇટ્રોજન સમૂહ છે એ સમૂહ ઓર્થો સ્થાને જોડાય છે, એટલે આ શું બન્યું કહેવાય? ઓર્થો નાઇટ્રો ફિનોલ. અને સાઇડમાં બીજી એક પ્રોડક્ટ બને છે જેમાં નાઇટ્રો પેરા સ્થાનમાં જોડાય છે, એને કહેવાય પેરા નાઇટ્રો ફિનોલ કહેવાય. હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયક છે, નિપજ છે, એ મુખ્ય નિપજ છે અને એના જોડે જોડે એક ગૌણ નિપજ બને છે પેરા નાઇટ્રો ફિનોલ. તો આવી પ્રક્રિયાઓને પાર્શ્વ પ્રક્રિયા કહેવાય કે જે પ્રક્રિયા દરમિયાન મુખ્ય નિપજ ઉપરાંત કેટલીક ગૌણ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાઓને પાર્શ્વ પ્રક્રિયાઓ કહેવાય. ટૂંકમાં જે પ્રક્રિયામાં મુખ્ય નિપજ ઉપરાંત બીજી કેટલીક ગૌણ બને તેને પાર્શ્વ પ્રક્રિયા કહેવાય.
અહીં પ્રાથમિક પ્રક્રિયાઓ ખૂબ જ ઓછી હોય, પણ પ્રાથમિક પ્રક્રિયા આપણને તો બધી પ્રાથમિક પ્રક્રિયા જ લાગે. દાખલા તરીકે હું ઉદાહરણ લઉં કે C2H6 છે, એની O2 જોડે પ્રક્રિયા કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બને છે. તો અહીંયા બે કાર્બન છે એટલે અહીંયા આપણે 2 મૂકી દઈએ. ઓક્સિજન અહીંયા 4 ને અહીંયા હાઇડ્રોજન 6 છે એટલે અહીંયા પહેલાં 3 મૂકી દઈએ. એટલે અહીંયા 4O અને 3O એટલે 7O થયા. તો આને આપણે 7/2 મૂકી દઈએ એટલે 2 2 ઉડી જાય એટલે 7O થઈ જાય. તો આ પ્રક્રિયા આમ જોવા જઈએ તો એક જ સ્ટેપની લાગે. વાસ્તવમાં તે તબક્કાવાર થતી હોય, એક કરતાં વધુ તબક્કા એની અંદર થતા હોય છે, અને બધા જ તબક્કા સાથે એને દર્શાવીએ તો એ પ્રક્રિયાને ક્રિયાવિધિ કહેવાય. આપણે ક્રિયાવિધિ વિશે થોડું ભણી ગયા છીએ 11મામાં. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ તમે ક્રિયાવિધિ વિશે ભણશો કે ઘણી વખતે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને મધ્યવર્તી નિપજો બનતી હોય છે. મધ્યવર્તી નિપજોમાં ક્રમાનુસાર સ્ટેપ બાય સ્ટેપ ફેરફાર થઈ જાય અને છેલ્લે અંતિમ નિપજ બનતી હોય છે. એટલે ઘણા બધા તબક્કાઓ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે. આ બધા તબક્કાઓ સાથે આપણે પ્રક્રિયાને દર્શાવીએ તો તેને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. એ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણવાની છે. હવે આપણે આજનો છેલ્લો ટોપિક ભણીએ, મોસ્ટ આઈએમપી એકમ છે. આ ચેપ્ટર એવું સહેલું છે કે તમારે બધાને આમાં પૂરા માર્ક આવે, પણ ધ્યાન શું રાખવાનું કે અત્યારે તમે ભણતા હોય એટલે તમને લાગે ચેપ્ટર તૈયાર થઈ ગયું, પણ થોડા દિવસ પછી પૂછીએ એટલે પાછું ભૂલાઈ ગયું હોય. તો એવું ના હોવું જોઈએ. અમુક અમુક ટાઈમે તમારે ચેપ્ટરનું રિવિઝન કરી દેવું પડે, તો જ તમને સતત રિવિઝન થવાને કારણે એ એટલું બધું તમારા જીવનમાં વણાઈ જશે, તમારા મનમાં વણી જશે કે તમને કોઈ પણ પૂછશે તો તમે એનો ઓન ધ સ્પોટ જવાબ આપી દેશો. ધોરણ 12ની અંદર કે કોઈ પણ તમારી આગામી જીવનની તમામ પરીક્ષાઓમાં તમામ અભ્યાસ કરવામાં એક જ મંત્ર છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનની ઓલાદો નથી, કે એક જ વખત વાંચ્યું ને આપણને યાદ રહી ગયું. કોઈ વિદ્યાર્થીને એ 5 વખત વાંચે યાદ રહે, કોઈ વિદ્યાર્થીને 10 વખત વાંચે યાદ રહે, કોઈ વિદ્યાર્થીને 15 વખત વાંચે યાદ રહે, પણ દરેકને વારંવાર વાંચવું પડે પડે ને પડે જ. એના સિવાય બીજો કોઈ આરો નથી. જે છોકરો કે છોકરી જેટલી વધુ વખત રિપીટેશન કરે છે એને સારામાં સારું આવડે. વધુ રિપીટેશન થી આવડે તો ખરું, પણ પહેલા એને સમજવું પડે અને એ સમજાવવાનું કામ મારું છે કે તમને યાદ કઈ રીતે રાખવું, કઈ વસ્તુનો શું એનો ઉપયોગ છે, એને ક્યાંથી ક્યાં જોડી શકાય, એ બધા ફેક્ટરો હું તમને સમજાવું. તમે સમજી ગયા પછી તમારે એને યાદ રાખવા માટે વારંવાર વાંચવું પડે. કેમ વારંવાર વાંચવું પડે? એક ચેપ્ટર ચાલે ને હું તમને ટેસ્ટ લઈ લઉં, તમે 4-5 વખત વાંચીને પૂરા માર્ક્સ લાવી શકો, પણ જ્યારે 2 ચેપ્ટર ભેગા થાય ને પછી 2 ચેપ્ટર વાંચીને માર્ક્સ લેવાના હોય એ સમય તકલીફ પડે. જેમ જેમ ચેપ્ટરોની સંખ્યા વધતી જાય એમ તમારી તકલીફો વધતી જાય. એ તકલીફોનું નિવારણ એક જ છે, વારંવાર વાંચન. આપણે 11માનું ચેપ્ટર ભણ્યા, અત્યારે એવું યાદ લાગે કે બધું ભૂલી ગયા,
ફરી એને પાછું રિવિઝન કરવું પડે. તમે જેમ જેમ વધુ ને વધુ રિવિઝન કરતા જશો એમ એમ એ ચેપ્ટર પાછળ તમારે જે ટાઈમ ખર્ચવાનો હોય એ ટાઈમ તમારે ક્રમશઃ ઘટશે. અત્યારે રિવિઝન કરતા 1 કલાક લાગતો હોય તો નેક્સ્ટ રિવિઝનમાં 40 મિનિટ થઈ જાય. ઇનરી નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વખત રિપિટેશનમાં 20 મિનિટ થઈ જાય. પછી તમે 10 જ મિનિટમાં આખું ચેપ્ટર રિવિઝન કરી શકો. એ પોઝિશનમાં બી તમે આવી જાઓ બરાબર. પણ એ આપણે કરવું પડે કંટાળ્યા વગર બરાબર. આની અંદર એક જ વસ્તુ તમને મારશે કે તમે જલ્દી કંટાળી જશો તો નહીં ચાલે. મારું લેક્ચર કલાકના 1.5 કલાક ચાલે પણ તમને એમ થાય કે સાહેબ ક્યારે પૂરું કરે તો સારું, તો કંટાળશો તો નહીં ચાલે. 12મામાં કંટાળો શબ્દ કાઢી નાખવો પડે. કારણ જેમ જથ્થો ભેગો થશે એમ તમને યાદ રાખવામાં તકલીફ પડશે. અને એ જથ્થાનો ઉકેલ એક જ છે, વારંવાર વાંચન. મેં કીધું એમ એક પાઠ તમારે 10 મિનિટમાં તમે પૂરો કરી શકવાની ક્ષમતામાં પહોંચી જાઓ તો તમે વધુ જથ્થો યાદ રાખી શકો બરાબર. ધીમે ધીમે આવડી જશે, યાદ બી રહી જશે, અને યાદ રહે જ તમારે ખાલી એને વધુ વખત વાંચવું પડે. વેગ અચળાંકનો એકમ અહીંયા મેળવવાનો છે આપણે. તો વેગ અચળાંકના એકમોની વાત કરીએ તો ધારો કે એક સામાન્ય પ્રક્રિયા લઈએ. આ રીતની એક પ્રક્રિયા છે, એનો વેગ બરાબર કે એની મોલારિટી સાંદ્રતાની એક્સ ઘાત, બીની મોલારિટી સાંદ્રતાની વાય ઘાત માટે કેને સૂત્ર કથા કરીએ તો વેગના નીચે કોણ જાય? બરાબર. આ તો તમે સિમ્પલ જાણો છો. હા બરાબર. વેગ કેને આપણે સૂત્ર કથા કર્યો એટલે વેગ, વેગના નીચે એની એક્સ ઘાત અને બીની વાય ઘાત ગઈ. અહીં વેગ નો એકમની વાત કરવી હોય તો વેગનું સૂત્ર શું થાય? તો -dr/dt. મતલબ dr એ શું કહેવાય? પ્રક્રિયકોની મોલારિટી સાંદ્રતા. અને નીચે dt શું કહેવાય? સમય કહેવાય. એટલે ટૂંકમાં વેગનો એકમ અહીંયા શું આવશે? સાંદ્રતા ભાગ્યા સમય. મીટર પ્રતિ સેકન્ડ ના લખી દેતા, ફિઝિક્સનો એકમ સાંદ્રતા અપોન સમય થાય. તો વેગની જગ્યાએ મારે લખવું હોય તો સાંદ્રતા ભાગ્યા સમય લખાય. હવે ગુણ્યા છેદમાં એની એક્સ ઘાત છે તો એ શું છે? સાંદ્રતા છે, એની એક્સ ઘાત આવે. બી પણ શું છે? બી પ્રક્રિયકની મોલારિટી સાંદ્રતા છે તો એ પણ શું આવે? સાંદ્રતાની વાય ઘાત આવે. બરાબર. આપણે કે નો એકમ લખી રહ્યા છીએ. તો હવે આગળ સાંદ્રતા તો એમના એમ રહેશે, નીચે સમય પણ એમના એમ રહેશે, પણ આનો આગળ જવાબ થશે સાંદ્રતાની એક્સ વત્તા વાય ઘાત. આધા સરખા ઘાતોનો સરવાળો, ગણિતનો નિયમ લગાડી દઈએ તો પણ ચાલે કે ની કિંમત. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની કે હવે x+y એ શું કહેવાય? પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતનો સરવાળો એટલે પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ માટે ધારો કે હું x+y = n લઈ લઉં. બુકમાં લીધેલું જ છે બરાબર. તો n એ શું છે? તો ઓર્ડર ઓફ રિએક્શન. શું કહેવાય? ઓર્ડર ઓફ રિએક્શન મતલબ પ્રક્રિયાનો ક્રમ. તો આના ઉપરથી હવે આપણે એકમની વાત કરીએ તો k બરાબર સાંદ્રતા એમના એમ, નીચે સમય પણ એમના એમ, પણ સાંદ્રતાની x+y ની જગ્યાએ આપણે કેટલી ઘાત મુકાય? n ઘાત. હવે બધું અંશમાં લાવી દઈએ તો સાંદ્રતાની શું થાય? અહીંયા એક ઘાત હોય એટલે
ભાગાકારમાં આધાર સરખા એટલે ઘાતોની બાદ બાકી એટલે સાંદ્રતાની વન માઇનસ એન ઘાત ઇન્ટુ સમય છેદમાં છે એટલે સમયની આપણે ઇન્વર્સ ઘાત લઈ લઈએ એટલે અહીંયા આવી જાય કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે વેગ અચળાંકનો એકમ નક્કી કરવાનું કે જ્યાં એન શું છે પ્રક્રિયાનો ક્રમ. આનો અર્થ એવો થાય કે પ્રક્રિયાનો ક્રમ બદલાય એમ કેનો એકમ બદલાય. એ જ રીતે કેના એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ આપણે કે આ કયા ક્રમની પ્રક્રિયા છે, શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે કે બીજા ક્રમની, કેના અચળાંક ઉપરથી. અને એવા એમસીક્યુ બહુ બધા આવે છે. હવે આનો એકમ બનાવી દઈએ તો એકમ બનાવવા આપણે જાણીએ છીએ કે સાંદ્રતાનો એકમ શું હોય. સાંદ્રતા એટલે મોલારિટી, મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર, એટલે મોલ લિટર ઇન્વર્સ. તો એ વસ્તુ અહીંયા મૂકી દઈએ, મોલ લિટર ઇન્વર્સ એની ઘાત આવે વન માઇનસ એન ઇન્ટુ સમયની એકમ સેકન્ડ, સેકન્ડ ઇન્વર્સ થાય. આ કેના એકમનું પ્રોપર સૂત્ર આવી ગયું કે કેનો એકમ કઈ રીતે નક્કી થાય, તો મોલ લિટર ઇન્વર્સની વન માઇનસ એન ઘાત લેવાની અને એસની માઇનસ વન. હવે આના આધારે એનનો ક્રમ બદલાવાનો, દરેક પ્રક્રિયાનો ક્રમ ચોક્કસ હોય એ ક્રમ મૂકીએ એ પ્રમાણે કેનો એકમ નક્કી થાય. તો પુસ્તકમાં તમને એક સરસ કોઠો આપ્યો છે, એ કોઠામાં પ્રક્રિયાના પ્રકાર છે. માનો કે હું એ લઉં શૂન્ય પ્રક્રિયા, હા સોરી શૂન્ય ક્રમની પ્રક્રિયા. હવે એનો ક્રમ લઈએ તો શૂન્ય ક્રમમાં એન બરાબર શું થાય, ઝીરો. પ્રક્રિયાના પ્રકારો કોના આધારે, ક્રમના આધારે એન બરાબર ઝીરો. તો વેગ અચળાંકનો એકમ લઈએ, શું થાય વેગ અચળાંકનો એકમ. તો આપણે જે સાબિત કર્યું એ લખીએ કે મોલ લિટર ઇનવર્સ રેસ ટુ વન માઇનસ એન, એની જગ્યાએ આપણે ઝીરો મૂકી દઈએ, ઇન્ટુ એસની માઇનસ વન ઘાત. તો બરાબર આનો એકમ થશે મોલ લિટર માઇનસ એસ માઇનસ વન, વન ઘાત એટલે. તો આ રીતે જે કેની કિંમત પાછળ આવો એકમ લખ્યો હોય, સીધો સાદો એકમ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. હવે પ્રથમ ક્રમ લઈએ, પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો એના માટે એન બરાબર એક હોય. તો અહીંયા મોલ લિટર માઇનસ રેસ ટુ વન માઇનસ એનની જગ્યાએ વન મૂકવાના, તો શું જવાબ મળે, મોલ લિટર માઇનસ વન રેસ ટુ વન માઇનસ વન એટલે ઝીરો. હવે આની ઝીરો ઘાત એટલે જવાબ એક થઈ જાય, એટલે એક લખવાની જરૂર નથી, એટલે આનો એકમ માત્ર ને માત્ર એસ માઇનસ વન આવે. તો તમે વેગની કોઈ આંકડાકીય માહિતી આપી હોય પાછળ એસ માઇનસ વન લખ્યું હોય તો તમારે સમજવાનું કે કયા ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે બીજા ક્રમની લો, તો અહીંયા એન બરાબર ટુ આવે, તો મોલ લિટર ઇન્વર્સ રેસ ટુ વન માઇનસ એન, એનની જગ્યાએ બે, ઇન્ટુ એસ માઇનસ વન. તો મોલ લિટર ઇન્વર્સ રેસ ટુ માઇનસ વન ઘાત, એક ઓછા બે એટલે ઇન્ટુ એસ માઇનસ વન. તો આનો જવાબ શું થાય, તો મોલ ઇન્વર્સ થઈ જાય. આ માઇનસ વન ઘાત આ બંનેને આપી દઈએ તો મોલ ઇન્વર્સ થઈ જાય, એલ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે એલ વન થઈ જાય અને એસ માઇનસ વન થઈ જાય. એટલે આના રીતે લખાય, લિટર મોલ ઇન્વર્સ એસ ઇન્વર્સ. આવો જ્યારે એકમ લખ્યો હોય તો એ પ્રક્રિયા કઈ ગણવાની, બીજા ક્રમની પ્રક્રિયા. ટૂંકમાં ક્રમને આધારે વેગ અચળાંકના એકમો નક્કી થાય. હવે પરીક્ષામાં તમને ડિસ્ટર્બ કરવા કેવું પૂછે, લાંબી લાંબી પ્રક્રિયા આપી હોય,
લાંબી લાંબી પ્રક્રિયા આપી હોય, બહુ મોટી મોટી, અને પછી એવું લખ્યું હોય કે બરાબર એની લાંબી લાંબી કિંમત લખી હોય, અને પાછળ લખ્યું એસ માઇનસ વન છે, તો પ્રક્રિયાક્રમ ખાલી જગ્યા થાય. હવે આવો પ્રશ્ન પૂછ્યો, તમે શું કરો? કેલ્ક્યુલેટર લઈને બેસી જાઓ, ગણ ગણ કરો, એક સૂત્ર મૂકવાનું, બીજું સૂત્ર મૂકવાનું, ચેપ્ટરમાં આવતા બધા સૂત્રોમાં એપ્લાય કરો, તમને જવાબ ના મળે, કારણ કે તમે પ્રક્રિયાનું સોલ્યુશન કરવા બેસી જાઓ, કે એની કઈ કિંમત મૂકવા જાઓ. ખરેખર પ્રક્રિયાક્રમ કીધો છે, પ્રક્રિયાક્રમ કોને આધારે નક્કી થાય બોલો? ચલો, કોને આઈડિયા આવે છે? એકમના આધારે, યસ. તો અહીંયા એકમ કયો છે? સેકન્ડ ઇન્વર્સ. એટલે કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઇઝી. આ ખબર હોય તો તમને આ એમસીક્યુ આવડી જાય. નીટમાં પૂછે કે JEE માં પૂછે કે કોઈ પણ જગ્યાએ પૂછે, બરાબર, આ ખબર પડતી હોવી જોઈએ કે આ રીતે પ્રશ્ન ગણાય, બરાબર. એવો તમને કોડો 4.4 આપ્યો છે પુસ્તકમાં. એમાં લખ્યું છે, નીચેની દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો. એમાં કે બરાબર લખે છે 2.3 × 10⁻⁵ એલ, એમાં એલ ઇન્વર્સ, એસ ઇન્વર્સ. તો બોલો કયો પ્રક્રિયાક્રમ થાય? બીજો, કારણ કે ઊંધો એકમ આવ્યો, મોલ મોલ લીટર ઇન્વર્સના બદલે લીટર મોલ ઇન્વર્સ આવ્યો, એટલે બીજો ક્રમ થઈ ગયો. હવે બીજો પ્રશ્ન, કેની કિંમત આપી? 3 × 10⁻⁴ એસ માઇનસ વન આપી. તો કયો પ્રક્રિયા ક્રમ થઈ જાય? પ્રથમ ક્રમ થઈ જાય, બરાબર. કોઈ જગ્યાએ આવું આપ્યું કે બરાબર 5 × 10⁻³ મોલ લીટર ઇન્વર્સ એસ ઇન્વર્સ, તો કયા ક્રમની થઈ જાય? સીધે સીધો, યસ, સીધે સીધો છે એટલે શૂન્ય ક્રમ. ટૂંકમાં સીધે સીધો એકમ હોય, મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો શૂન્ય ક્રમ, અને મોલ લીટર ઇન્વર્સ જતા રહ્યા હોય એસ માઇનસ વન હોય તો પ્રથમ ક્રમ, અને મોલ લીટર અવળ અવળ થઈ ગયું હોય, લીટર મોલ ઇન્વર્સ હોય તો બીજો ક્રમ, બરાબર. એ રીતે ત્રીજો, ચોથો, પાંચમો, ગમે તે ક્રમનો તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય, બરાબર. તો હવે આજે તમે આના જેવા જ પ્રશ્નો સ્વાધ્યાયમાં આપ્યા છે, મારા ખ્યાલથી 2, 4.1, 4.2 અને 4.8 આ દાખલા સરેરાશ વેગ અને ક્રમ શોધવાના છે, તો એ તમે ગણી દેજો, બરાબર. એટલે આજનું કામ આપણું પૂરું છે. વિડીયો રેકોર્ડિંગ મેં કર્યા છે એટલે એ વિડીયો રેકોર્ડિંગ આપણે યુટ્યુબમાં